नमस्कार, मैं गुजरात न्यूज में आपનું સ્વાગત છે. હું છું જાનવી ધનસરના. કે હાલના મુખ્ય સમાચાર પર. કેશોદ નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂનની ગ્રાન્ટ ધારી કામગીરી ન થતી હોવાનો આક્ષેપ. ચોમાસાના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં નદી નાળા તળાવમાં ગંદકી કચરો દૂર કરવા પ્રી મોનસૂન કામગીરી ક્યારે હાથ ધરવામાં આવશે? કેશોદ શહેરીજનો દ્વારા શ્રમયજ્ઞ કરી વર્ષો પહેલાં સર્કિટ હાઉસ પાછળ રેલવેના પુલ પાસે તળાવ બનાવવામાં આવ્યું હતું, જે તળાવની દિવાલ તંત્ર દ્વારા તોડી નાખવામાં આવી છે અને નગરપાલિકા દ્વારા આ તળાવ ઊંડું કરવાને બદલે માટી નાખી તળાવ પૂરી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં તળાવ કચરા અને ગંદકીથી ખદબદી રહ્યું છે. કેશોદ રેલવે ફાટક, ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાનો પ્રશ્ન દાયકાઓથી અદ્ધરતાલ છે. દિવસભરમાં 20થી વધુ વખત રેલવે ફાટક બંધ થતું હોવાથી વાહન ચાલકો તળાવની બાજુમાં આવેલ રેલવે પુલ નીચેથી પસાર થાય છે, જ્યાં પણ બારે માસ કીચડ અને ગંદકી રહેતી હોવાથી વાહન ચાલકોને પરેશાની ભોગવી પડે છે. કેશોદના નીલકંઠ મહાદેવ મંદિર નજીક શહીદ હરેન્દ્રસિંહ સમાધિ સ્થળ તથા સ્મશાન રોડ સહિતના ટીલોટી નદી કાંઠા વિસ્તારમાં ગંદકી કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની ગ્રાન્ટ ઉઘારી દેવામાં આવી છે, પણ કામગીરી કરવામાં આવી નથી તેવો શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પંચાણીએ આક્ષેપ કર્યો છે અને જણાવ્યું છે કે જે નદીઓમાં કચરો અને ગંદકી છે તેની સફાઈ કરવામાં આવતી ન હોવાથી રોગચાળો ફેલાવાની પણ શક્યતા છે અને હાલમાં ચોમાસાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય ત્યારે નગરપાલિકા દ્વારા વહેલી તકે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરી નદીદાણાની સફાઈ કરવામાં આવે તેવી માંગણી કરી છે. કેશોદના શહેરી વિસ્તારમાં 8 મહિનાથી રોડના કામોની ગ્રાન્ટ લેવામાં આવી હતી. ટેન્ડરના ભાવ આપી ટેન્ડરો પણ મંજૂર કરવામાં આવ્યા છે, છતાં આજ સુધી રોડના કામો શરૂ કરવામાં આવ્યા નથી. શહેરભરમાં જુદા જુદા વિસ્તારોમાં 50 જેટલા રોડમાં શહેરીજનોને ચોમાસામાં પસાર થવું અશક્ય બનશે તે પહેલાં રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. હું પંકજભાઈ મોહનભાઈ પાગડા અહીંયા આજે પ્રેસ મીડિયાને બોલાવી અને આ સ્થળ ઉપર આવ્યા છીએ. તો તમે જોવ તો કેશોદની પ્રજાએ શ્રમયજ્ઞ કરી અને આ ચેકડેમ બાંધેલો જે તે વખતે, ત્યારે કેશોદના પ્રતિષ્ઠિત વ્યક્તિ હીરાભાઈ પાનદેવ, અદવાણી સાહેબ, કુંભાણીભાઈ, એમડી પટેલ સાહેબ કે જેણે તનતોડ મહેનત કરી અને આ ચેકડેમ બનાવેલો અને ત્યારે જૂનાગઢ જિલ્લામાં શ્રેષ્ઠ ડેમ તરીકે ઓછા ખર્ચમાં બનાવી અને આવી કામગીરી કરેલી. આજે આ ચેકડેમ તોડી નાખવામાં તંત્ર દ્વારા આવ્યો છે અને છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં સૂતો હોય એવી અત્યારે અનુભૂતિ થાય છે અને સાથોસાથ તંત્રએ જાળવણી તો ન જ કરી પણ એને બદલે તળાવ ઊંડું જે હતું એમાં કાપ નાખી. તમે જોઈ રહ્યા છો આ બાજુ કે જ્યાં ગામમાંથી મેટલ નાખી નગરપાલિકાના અથવા તો કોન્ટ્રાક્ટરના ટ્રેક્ટરો દ્વારા તળાવ બૂરવાનો પ્રયત્ન કર્યો છે. આજે સરકાર તરફથી અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી જળ બચાવ અભિયાન અંતર્ગત કોઈ કામગીરી તંત્ર દ્વારા કરતા નથી અને આ પ્રી મોન્સૂનની કામગીરી તમે જોઈ રહ્યા છો તો આમાં નકરો કચરો જ છે અને આ જે કચરો એ ગામમાં નથી થતો. સાથોસાથ અહીંયા જે દિવસે તળાવ કરેલું ઊંડું તે દિવસે શાસ્ત્રીનગરમાં પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો હતો. આજે પણ જો શાસ્ત્રીનગરમાં પાણીનો પ્રશ્ન નથી તો માત્ર આ તળાવને હિસાબે જ્યાં તળ ઊંચાવી ગયા છે અને જ્યાં જ્યાં આ કામગીરી નથી કરી એનો પ્રજાએ આનો કોઈ અવાજ ઉઠાવવાનું નથી, તંત્ર ઘોર કોઈ અવાજ સાંભળતું નથી. એટલે વહેલી તકે તંત્ર આ અંગે કામગીરી કરી અને આ કચરો અને તળાવ સાફ કરીને આ જે તોડ્યું છે એને પાછું રિપેર કરી એવી અમારી માગણી છે. હું સમીરભાઈ પાચાણી, આજે અમે કેશોદના જે પ્રી મોન્સૂન પ્લાન વિશે આજે અમે કેશોદના ટીલોરી નદી નજીક જે શિવ મંદિર આવેલું છે, નીલકંઠ મંદિર, અહીંયા સ્મશાન એરિયા આવેલો છે અને આપ જોઈ પણ શકો છો કે અત્યારે પ્રી મોન્સૂન કામગીરીમાં અત્યારે નદીમાં ફૂલ કચરો હોય અને જ્યાં ને ત્યાં ધૂળના અને ઢગલા કરેલા હોય. પ્રી મોન્સૂન કામગીરી હકીકતે કેશોદ શહેરમાં થઈ જ નથી. તેમની ગ્રાન્ટ પણ ઉધારી લેવામાં આવે છે દર વખતે. આજે કેશોદમાં છેલ્લા 2 વર્ષથી આ ટીલોરી નદીના પાણી કેશોદના તમામ સોસાયટી વિસ્તારોમાં ઘરી જાય છે એટલે પ્રી મોન્સૂન કામગીરી 2-3 વર્ષથી આ છેલ્લે થઈ જ નથી. અને જો આ વખતે પણ કેશોદના આ નદીના પાણી જો સ્થિતિમાં ઘરી જવામાં આવશે તો હું તંત્રને તેમની જવાબદારી સોંપીશ કે આ તંત્રના વાકે કેશોદમાં તેમના પાણી ઘરી જાય છે. આજે આ દૂષિત પાણી કેશોદના અત્યારે જેટલું ગંદુ પાણી છે તે તમામ
આગળના વિસ્તારોમાં જતું હોય, રોગચાળાનો ભય પણ ફેલાય છે, ત્યાંના વાડી વિસ્તારમાં પણ આવો ગંદુ પાણી ઉપયોગ થાય છે, એટલે હું તંત્રને ખાસ જાણ અને સૂચિત કરવા માગું છું કે કેશોદની જનતા ખાતર આ પ્રી મોન્સૂન કામગીરી કરો. જય હિન્દ, જય ભારત. હું સમીરભાઈ પાચાણી, કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે કેશોદ વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી જે 5 કરોડ આજુબાજુની ગ્રાન્ટના રોડના કામ જે ગ્રાન્ટમાં લેવામાં આવી હતી તેના ટેન્ડરના ભાવ પણ આપી દેવામાં આવ્યા હતા, ટેન્ડર પણ પાસ કરી દેવામાં આવ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક પ્રમુખની નિષ્ફળતા એ થતી થઈ છે કે એ ટેન્ડરના ભાવ આપી દેવા છતાં, ટેન્ડર આપી દેવા છતાં હજી આજ સુધી તેમનું કામ ચાલુ નથી કરાવી શક્યા. અને આજે ચોમાસું પણ હમણાં ટૂંક જ સમયમાં 15 દિવસ બાદ ચોમાસું ચાલુ થવા જઈ રહ્યું છે ત્યારે હજી સુધી રોડના કામની કોઈ પણ જાતની ગતિવિધિઓ થઈ નથી. આવનારા દિવસો જે 50 રોડ છે ત્યાં હાલી શકવાની પણ લોકોને અસુવિધાઓ થવાની છે, ત્યારે હું કેશોદ નગરપાલિકાને વિનંતી કરું છું કે કેશોદના જનતાના હિત ખાતર થઈ અને આપના રૂપિયા ન ખાવા એના માટે થઈ અને આપ ટેન્ડર આપી દો અને વહેલામાં વહેલી તકે કેશોદની સુવિધાઓમાં વધારે પ્રગતિ થાય એવું કાર્ય કરવા માટે હું પ્રી મોન્સૂન પ્લાન વિશે પણ હું આપને જણાવી દઉં કે એ પણ આ રોડ વિસ્તાર છે એટલે ભવિષ્યમાં જ્યારે વરસાદ થાય ત્યારે ત્યાંથી હાલવાની પણ સુવિધા નહીં રહે, એટલે કેશોદની તંત્રને હું વિનંતી કરું છું કેશોદના હિત ખાતર આ નિર્ણય લઈ. જય હિન્દ, જય ભારત. ભરત સોંદરવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.